પ્રકાશ એક સીધી રેખામાં પ્રવાસ કરે છે અને તે જે દિશામાંથી આવે છે એ છબીને વર્ણવે છે. ચાલો આપણે બોટમ લાઇટને સમજીએ. બોટમ લાઇટ એ સબ્જેક્ટ પર નીચે તરફથી અથવા કોઈ ફ્લોર કે સપાટી પરથી પાછી ફેંકાઈને પડતી સીધી લાઇટ છે. સામાન્ય રીતે આ પ્રકારની લાઇટિંગ દેખાતી નથી, પરંતુ તે રસપ્રદ હોય છે. આપણે પહેલા શોટ લઈશું મીણબત્તીની આ તરફથી આવતી લાઇટનો, જે મેનિક્વિન પર નીચેથી પડી રહી છે. બોટમ લાઇટના કારણે અહીંયા ઘણી બધી વિવિધ વસ્તુઓ રસપ્રદ રીતે બની રહી છે. સામાન્ય રીતે તમને દાઢીની નીચે શેડો મળે છે. અહીંયા વ્યવહારુ રીતે જોઈએ તો દાઢી નીચે કોઈ શેડો નથી. મોટા ભાગે નાકનો શેડો બાજુમાં કે નાકની નીચે પડશે, પરંતુ અહીંયા નાકની સાઈડો શેડોમાં છે. એક ખૂબ જ અસામાન્ય ફીલ છે. આંખો પરની ચમક મોટા ભાગે મધ્યમાં અથવા તો આંખની ઉપરના ભાગે હશે. અહીંયા ચમક આંખની નીચેના ભાગે છે. સામાન્ય રીતે ગરદન ડાર્ક હોય છે, પરંતુ આ શોટમાં ચહેરા કરતા ગરદન બ્રાઇટ છે. આ મારો પોર્ટ્રેટ છે. જ્યારે સનલાઇટ ફ્લોર પરથી પાછી ફેંકાઈ મારા પર પડતી હતી ત્યારે લેવાયું છે. કારણ કે પ્રકાશનો સ્ત્રોત વધારે છે, ચહેરા પરનો શેડો એટલો ડ્રામેટિક નથી લાગતો. પરંતુ કારણ કે બોટમ તરફથી આવતી લાઇટને કારણે આંગળીઓનો નીચેનો ભાગ, નાક, ગાલ, આંખો વગેરે બ્રાઇટર છે. એકંદરે ચહેરા અને શરીર પર સોફ્ટ ઇફેક્ટ છે. આ શોટમાં લાઇટનો સ્ત્રોત વધારે છે. તમે બેકગ્રાઉન્ડને દિવાલ સુધી બધી રીતે ઊંડાણપૂર્વક જોઈ શકો છો, જ્યારે મીણબત્તીની જ્યોતના શોટમાં લાઇટનો ફેલાવો ખૂબ ઓછો છે. બેકગ્રાઉન્ડ પર બિલકુલ પડતો નથી, જેથી બેકગ્રાઉન્ડમાં કોઈ ડિટેલ નથી.